अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। કેરી મોંઘી આવે ને એટલે આપણે એનો તો બરાબર કસ કાઢી લે બરાબર ઘણા તો વળી ગોટલાને ચૂસ્યા પછી એને નાખી ન દે એને અગાસીએ જઈને હુકવે અને એનો મુખવાસ કરે ગોટલી એને ફેંકી નહીં દેવાને એને એમાંથી મુખવાસ એક જગ્યાએ તો મેં આ બનેલી હકીકત એક જગ્યાએ તો અમારે અમદાવાદ સાઈડમાં મેં એવું જોયું કે કેરીની છાલ હોય ને છાલ એને બેનો ફેંકે નહીં એ કેરીની છાલને પાણીમાં વઘારીને એની કઢી કરે એનું નામ ફજેતો અમદાવાદ કથા કરવા ગયેલો ત્યારે મેં ફજે તમારા ગામમાં ફજે તો થાય એટલે ફજે તો ગામે ગામ થાય કે તા વગરનું તો ગામ હોય જ નહીં શકે પણ એક જગ્યાએ બનાવ્યું હોય કટીને નામ ફજે તો ખેર મારો કહેવાનો અર્થ એટલો કે વ્યાસજી આપણને ફળ પણ નહીં ફળનો રસ આપણે અત્યારની ભાષામાં કહીએ તો જ્યુસ તૈયાર ગ્લાસ આપણને આપ્યું છે બસ એને પ્રેમથી પીવો અને જીવનનું કલ્યાણ કરો જીવનને પુષ્ટ કરો સંતુષ્ટ કરો એવો સરસ મજાનો કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કારે કોઈ પિયો રે પિયાલા સજનો અહીંયા વ્યાસજી આપણને ઘોડી ઘોડીને સજનો ભક્તિ રસનો સુંદર પ્યાલો આપ્યો બ્રહ્મ રસનો પ્યાલો છે સંસારનો રસ શરીરને પુષ્ટ કરશે અને ભગવદ કથાનો રસ આત્માને પુષ્ટ કરશે શિવને આત્મા સાથે સીધો સંબંધ છે શિવ કથાનો રસ આ સંસારમાં કાનરૂપી પડિયામાં ગયો આત્મા તુષ્ટ પુષ્ટ બનશે એટલા માટે પિયો રે પિયાલા પ્રેમ રસ કારે કોઈ પ્રેમ રસનો પ્યાલો વ્યાસજીએ ભરીને આપ્યો છે પ્રેમથી પીવા માટે જે આ રસ પીવે છે બહુ સાગર તરી જાય બસ તકલીફ એટલી છે સજનો સંસારના રસ મુખથી પીવાશે અને શિવ કથાનો રસ કાનથી પીવાશે સંસારના રસ મુખથી પીવાય અને કથા રસ કાનથી પીવાય પણ ફાયદો છે વિચારજો એક તો ઊંચે ચડવાનું છે મુખ કરતા કાન ઊંચા છે મુખ કરતા કાન ઊંચા એટલે આમ આમ ઊંચાઈ છે આપણી પ્રગતિ છે પ્રમોશન છે નીચે નથી જતા ઉપર જઈએ છીએ અને હજી શાંતિથી વિચારો મુખથી જે કંઈ ખવાય મુખથી જે કંઈ પીવાય એની અધોગતિ થાય છે અને કાનથી જે કંઈ પીવાય એની ઉર્ધ્વગતિ થાય છે મને મારો કહેવાનો અર્થ સમજજો મુખથી જે કંઈ ખવાય પીવાય એની અધોગતિ એટલે નીચે નીચે જાય છે જો મોઢામાં જે કંઈ ખાઈએ પીએ એ મોઢામાં જાય પછી અન્નડીમાં જાય પછી જઠરમાં પછી નાનું આંતરડું પછી મોટું આંતરડું આમ ફરતું 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 એ નીચે નીચે જશે અને છેલ્લે એનું વિસર્જન થઈ જશે છેલ્લે એનું વિસર્જન મુખથી જે ખવાય પીવાય એની અધોગતિ એટલે નીચે 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 જશે અને છેલ્લે એનું વિસર્જન થશે અને કાનથી જે પીવાશે એની ઉર્ધ્વગતિ કથા કાનથી તમે પીવો તો કથા કાનમાં ગઈ કાનમાંથી ક્યાં જશે મનમાં જશે મનમાંથી ક્યાં જશે બુદ્ધિમાં જશે બુદ્ધિમાંથી વિચારમાં જશે અને વિચારમાં હશે તો એક દી આચારમાં આવ્યા વગર નહીં રહે વિચારમાં હશે તો આચારમાં આવશે હા કાનથી મન મનથી બુદ્ધિ બુદ્ધિથી વિચાર વિચારથી આચાર ઉર્ધ્વગમન ઉપર ચડવાનું છે એટલા માટે કથા એ મુખથી પીવાનો વિષય નથી કથા એ કાનથી પીવાનો કથા કર્ણ રસાયણ કથા છે કાનને પવિત્ર કરે મનને પવિત્ર કરે બુદ્ધિને પવિત્ર કરે વિચાર પવિત્ર કરે
માણસ કોઈ પણ આચરણ કરે ને વિચાર કર્યા વગર નથી કરતો. સારું કરે તો વિચારીને કરે, અને ખરાબ કરે તો પણ વિચારીને જ કરે. વિચાર વગર આચાર હોઈ શકે જ નહીં. તમને કથામાં આવવાનો વિચાર થયો એટલે તમે કથામાં આવ્યા, વિચાર જ ન થયો હોત તો ઘરે જ બેઠા હોત. અને કથામાં આવીને બેઠા પછી ધીરે 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 જેવો સમય થાય અને જેવો જેવો ટાઈમ થાય એટલે ભોજનનો વિચાર આવે, પછી રસોડા તરફ જવાનું આચરણ આપણું ચાલુ થાય. હજી હમણાં વિચાર કરતા નહીં, હજી વાર છે કલાકની. ના તો આવે ને તરત વિચાર કરે, પાછા પૂછી લે કાજ કું બનાવ્યું છે. જે છે એ આપણા માટે જ છે, સારું જ છે. વિચાર છે ને એ કપડા છે અને આચાર એ આપણું શરીર છે. વિચાર કરતા કપડા કરતા શરીર સાંકડું હોય, શરીર કરતા કપડા હંમેશા મોટા જ હોય, શરીરને એના કરતા કપડા મોટા જ હોય. જોકે હમણાં હમણાં ફેશન નીકળી છે, શું એનું નામ, સ્કિન ટાઈટ. એવું મેં સાંભળ્યું, આપણે કોઈ દી એવું પહેર્યું નથી, પણ આપણે એમ થાય કે આને આને દરજીએ હંચા ઉપર બેહાડીને પછી આ પેન્ટને સિલાઈ લીધી હોય તો કહેવાય નહીં. પગને પેન્ટને આમ જરાય છેટું ન હોય ને સ્કિન ટાઈટ નું હમણાં નીકળું છે. આપણી બાજુ તો બહુ સારું છે, બાકી મોટા શહેરોમાં જાઓ 80-80 વર્ષના માજી સ્કિન ટાઈટ પહેરી નીકળે. હા હા, હકીકત કહું છું, ખોટું નથી કહેતો. હા, અમારા સંતો સાક્ષી છે, ફોરેનમાં કથા કરવા સત્સંગ કરવા જઈએ ત્યારે 80-85 વર્ષના માજી બરબુનું ટીશર્ટ પહેરીને આગળ બેઠા હોય, પાછા કે મહારાજ કથા નાઇસ કરો છો, તમારું પ્રેઝન્ટેશન વેરી ગુડ. ક્યાં છે અમારે શ્યામ સ્વામી? તો આ કથા પૂર્ણાવતી થાય ને તરત જવાના છે યુકે. એ તો આપણને નવાઈ લાગે, બાકી અત્યારે તો સમય આખો ક્યાં પહોંચ્યો છે. શરીર કરતા કપડા મોટા જ હોવાના, એનો અર્થ એ છે કે જેટલા વિચાર એટલું આચરણ ન જ થઈ શકે. ના નહીં, પણ સજનો એના કરતા આચરણ વિચારથી ઓછું હોય તો ચાલે, વિરુદ્ધ હોય તો ના ચાલે. વિચાર અને આચારમાં વિરોધાભાસ ક્યારેય ન ચાલે, એ પતનગામી માર્ગ છે. હા, ઓછું હોય તો ચાલે, વિચારો ઘણા સારા હોય પણ બધું આચરી ન શકીએ. એમ તો જુઓ ને, આપણે વિચારો તો ઘણા હારા કર્યા હોય, ઘણા હારા, પણ કઈ બધું કરી નથી શકતા. આપણે આ કરવું ને, આ આટલી યાત્રા કરવી ને, આટલું દાન દેવું ને, આટલું સત્કર્મ કરવું ને, આવું ઘણું બધું વિચાર્યું, સારી વાત છે, પણ કઈ બધું થતું નથી. ઓછું થાય એ ચાલે, વિરોધાભાસ. શરીર કરતા કપડા મોટા જ હોય. એમ સજનો, ભગવાનની કથા એ આપણા સજનો વિચારોના કપડા છે, આપણી બુદ્ધિના કપડા છે. મુખથી જે કઈ ખવાય પીવાય એની અધોગતિ થાય, કાનથી જે પીવાય છે એની ઉર્ધ્વગતિ, ઉર્ધ્વકરણ થાય છે. અને એટલા માટે જ કથા સાંભળનારો જીવ ધીરે ધીરે ઉપર જાય છે. ઉપર જાય છે એનો અર્થ એનું ઉર્ધ્વકરણ થાય છે. 7 દિવસની અંદર તમારા શરીરમાં ક્યાંય ફેરફાર નહીં થાય, પણ એટલું ચોક્કસ, 7 દિવસ નિષ્ઠાથી કથા સાંભળશો તો તમારા સ્વભાવમાં તો ફેરફાર થવાનો થવાનો અને થવાનો જ છે, આ ગેરંટી છે. ઉર્ધ્વકરણ છે સજનો. આ પ્રગતિ આંખો દેખી નથી, અનુભૂતિની પ્રગતિ છે. અમુક વસ્તુ સજનો આંખોથી ન દેખાય, અનુભવથી ખબર પડે. કોઈ માણસે જન્મી લીધું એનું કઈ મીટર નથી હોતું, એનું કઈ પ્રમાણ નથી. તમે અત્યારે જમીને બેઠા છો કે ભૂખ્યા પેટ બેઠા છો એ કઈ જોવાથી ખબર, અનુભવનો વિષય છે. હવા આવે છે કે નથી આવતી, અનુભવનો વિષય છે. અનુભવનો વિષય એમ તમારા ને મારા જીવનમાં કથાથી ઉર્ધ્વકરણ થશે, ઊંચાઈ મળશે, સાધુ પુરુષોના જીવનમાં પ્રવેશ કરવાનો અવસર મળશે, એ ઉર્ધ્વકરણ કથા કરે. એટલા માટે આ સુંદર પીવાની કથા છે, પણ કાનથી પીવાની કથા છે. આ કથામાં જીભની જરૂર છે, આ કથામાં કાનની જરૂર છે, દાંતની જરૂર જ નથી. દાંતનો મંડપ અલગ બનાવ્યો છે, એ 11:30 પછી શરૂ થાય છે. દાંત માટેનો કેમ્પ છે, અહીંયા ખાલી જીભ અને કાન માટેનો જ કેમ્પ છે. એટલે દાંતને અહીંયા શાંતિથી રજા આપજો. દાંત અને પાડોશી, તમને ખબર હશે, દાંત અને જીભ એ બે પાડોશી છે, બહુ નજીકના છે, પણ બેને બનતું નથી. જીભ અને દાંત બિલકુલ નજીક રહેનારા પાડોશી, પણ બેમાં ઘણો ફરક છે. જીભ કોમળ, દાંત કઠોર. જીભ 1, દાંત 32.
કોઈ બાઇક સાડી ને હોય, બાકી આમ તો 28-29 જ હોય છે, 32 બહુ ઓછા ને હોય છે. હા, એવું એવું ડોક્ટરો પાસે એમને સાંભળ્યું, કાંઈ વાંધો નહીં, હાંજે ઘરે જઈને ગણી લેજો તમારે કેટલા છે. પણ 32 બધાને લગભગ નથી હોતા, 28-29 એ પૂરું થઈ જાય. પાછું એ એવું એ પાછું એવું છે કે આપણે આપણા નહીં ગણીએ, કોક ગણી દે તો ખબર પડે. તો ખારા માણા પાસે ગણાવજો, નહીં તો ઓલો બે વધારે કે અને કા બે પોતાના ઉમેરીને કે. દાંતને ને જીભને બહુ બનતું નથી, બે વચ્ચે મોટો વિરોધાભાસ. દાંત હંમેશા સૂકા અને જીભ હંમેશા ભીના જ ભીનેલી રહે છે. સત્યનો દાંતનું કામ તોડવાનું અને જીભનું કામ જોડવાનું, બેના કામ જુદા છે. દાંતને કંઈ પણ આપો એટલે ભૂકો જ કરે, ભાંગી જ નાખે, તોડી જ નાખે, ગમે એવી વસ્તુ આપો. દાંતનું કામ તોડવાનું, ભૂકો કરવાનું, ભાંગી નાખવાનું, અને જીભનું કામ કેળવવાનું, મેળવવાનું અને ભેળવવાનું. બંને વચ્ચે વિરોધાભાસ છે. દાંત એ હાડકું ગણાય છે અને જીભ એ આપણા એક ત્વચા. ભગવાને કેવી સરસ લેબોરેટરી આપી છે સજ્જન. આ જીભ છે ને એ આપણી બહુ સરસ સેન્સિટિવ લેબોરેટરી છે. કોઈ પણ એક નાનકડો પદાર્થ જીભ ઉપર મૂકો, એક નાનકડી વસ્તુને તમે જીભ ઉપર મૂકો, એટલે સેકન્ડના 100મા ભાગમાં એ વસ્તુ જે જીભ ઉપર મૂકી એનો પૂરો રિપોર્ટ આ મગજને, આપણી આપણી બુદ્ધિને જીભ પહોંચાડી દે છે કે આ વસ્તુ ખાટી છે, તીખી છે, મીઠી છે, હા, તાજી છે, વાસી છે, ભાવે એવી છે, ન ભાવે એવી છે, તાજી છે, વાસી છે, ખાવા જેવી છે કે થૂકી નાખવા જેવી છે. આટલો રિપોર્ટ સેકન્ડના 100મા ભાગમાં આ જીભ આપણી બુદ્ધિને પહોંચાડી દે. આવી લેબોરેટરી તમે ક્યાંય જોઈ? આ ભગવાને આપેલી કેવી સરસ લેબોરેટરી. એક વસ્તુને જીભ ઉપર મૂકો, એનો એનો એના કેટલા બધા રિપોર્ટ બુદ્ધિને જીભ પહોંચાડી. અને એટલા માટે સજ્જનો 32 દાંતની વચ્ચે આ જીભ. રામાયણમાં વિભીષણજી હનુમાનજી પાસે કહે છે, સુનહુ પવન સુત રહની હમારી, જીમી દસન નમહુ જીભ બિચાર. રાવણની લંકામાં વિભીષણ કે હું રહું છું, પણ કઈ રીતે રહું છું? જેમ 32 દાંત વચ્ચે જીભ જાળવી જાળવીને હાંચવી હાંચવીને રહે, એમ રાવણની લંકામાં રહું. સુનવ પવન સુત રહની હમારી, જીમી દસન નમહુ જીભ બિચારી. એસે હમારા જીવન, એસે હમારી રહેણી, એસે હમારી જીવન. આમ જીભ ને દાંત પાડોશમાં ખરા, પણ પાછું એ કહી દઉં કે જો જીભ અને દાંત વચ્ચે ઝઘડો થાય, થાય નહીં ને કરતાય નહીં, બે પાડોશી ભલે બાજુ બાજુમાં બેને ભળે નહીં પણ કરતાય નહીં, પણ જો ઝઘડો થાય તો દાંત 32 જીભ એકલી, દાંત કઠોર જીભ કોમળ, તોય છેલ્લે જીભ જ જીતે અને દાંત હારે છે. જો ઝઘડો થાય તો છેલ્લે જીભનો જ વિજય થાય. એકવાર 32 જ્યાં દાંત ભેગા થઈ જીભને માંડ્યા કચડવા, ને જીભને માંડ્યા હેરાન કરવા, ને એને માંડ્યા જીભે કહ્યું, પણ શું કામ કે તું એકલી ને અમે 32, અમે કઠોર ને તું કોમળ, શું કરી લેવાની, તારા થાય કર લે. જીભે કહ્યું, પણ રેવા દો, આપણે પાડોશમાં રહેવું, ઝઘડો નહીં કે નહીં, તારાથી થાય કર લે. જીભે ચડ્યા દાંતો અને મંડ્યા એકદમ જીભને કચડવા, હેરાન કરવા. જીભે કહ્યું, રેવા દો, ના પાડે, પણ દાંત સમજ્યા નહીં. જીભે કહ્યું, કાંઈ વાંધો નહીં. એવા એક સામેથી પહેલવાન જેવો મજબૂત માણસ આવતો હતો, જીભ જઈને મંડી ગાળો દેવા, એવી ગાળો દીધી, એવી ગાળો દીધી, પેલાથી રેવાયો નહીં, ઘુમાવીને એક તમાચો માર્યો, 32-32 નીચે. પછી જીભે બહાર નીકળીને કહ્યું કે જોયો આપણો ઝભાટો, હું તમને કહેતી હતી કે આપણી યારે વેર રેવા દો, પણ ન સમજ્યા. દાંત આવે ને જાય, દાંત કાયમ નથી. ભગવાન આમ આમ જુઓ ના તો શંકર ભગવાન ભોળાનાથ કેવા દયાળુ છે, આપણા ઉપર કેવી દયા કરે છે જુઓ તો ખરા. જન્મજાત જીવને દાંત નથી હોતા, જે જીવનો બાળકનો જન્મ થાય એટલે દાંત નથી હોતા. કારણ ભગવાન દાંત છે ને પાચન તંત્રને ધ્યાનમાં રાખીને આપે છે. નવજાત બાળકનું પાચન તંત્ર બહુ કોમળ હોય છે, અતિ મૃદુ હોય છે, એટલે ભગવાન એને દાંત ન આપે. પછી જેમ જેમ બાળક મોટું થાય, જેમ જેમ મોટું થાય, 2 મહિના 4 મહિના આ મોટું થાય ના, એનું પાચન તંત્ર ધીરે ધીરે મજબૂત થાય, એમ એમ ભગવાન એને બે બે દાંત આપે. જેમ જેમ બાળક મોટું થાય એમ એમ ભગવાન બે બે દાંત આપે, એના પાચન તંત્રને ધ્યાનમાં રાખીને આપે. પેલા ઉપરના દાંત આવે, પછી નીચે બે દાંત આવે, પછી દાઢો આવે, આમ ધીરે ધીરે બે બે દાંત આપે, અને હવની છેલ્લે આપણને આ 4 ખીલા આપે ભગવાન, ખીલા.
જ્યારથી ખીલા આપ્યા છે ને ત્યારથી તો ખો કાઢી નાખ્યો આપણે. ખીલા આવ્યા પછી તો ખાવામાં કઈ પાછું વાળીને બાકી નથી. ભગવાન કેવી દયા કરે છે, જેમ જેમ આપણું પાચન તંત્ર મજબૂત થતું જાય એમ એમ ભગવાન બે બે દાંત આપે. પેલા દુધિયા દાંત આપે, દુધિયા દાંત વિષ જ હોય છે, જાજા નથી હોતા. પછી ભગવાન વિષ દાંત લઈ લે અને બરાબર મજબૂત પાચન તંત્ર બને, ગમે આપો પચાવી લેશે. પછી ભગવાન એને 28 થી 32 ની વચ્ચે એને મજબૂત દાંત આપે. આ ભગવાનની દયા છે. પણ પછી હજી દયા તમે અધૂરી જ સાંભળી છે, સાચી દયા હવે સાંભળો. સાચી દયા ભગવાનની ક્યારે કહેવાય, કે જ્યારે આપણી મોટી ઉંમર થાય, 50, 55, 60 પહોંચવા આવીએ, એટલે વળી પાછો ઓલો રોગ પાછો શરૂ થાય, વળી પાચન તંત્ર નબળું પડે. ઉંમર થાય એટલે પેટનું પાચન તંત્ર નબળું પડે, એ બહુ પચાવી ન શકે, એટલે વળી ભોળાનાથની દયા આવે કે આને દાંત હશે ને તો આ ભાભો હખણો નહીં રહે, ખાધા ખાધ કરશે. લાવ જેમ બેબી આપ્યા એમ બેબી હવે લઈ લઉં. આનું પાચન તંત્ર હવે નબળું પડી ગયું છે, હવે આ નહીં સહન કરી શકે, એટલે જેમ બે બે દાંત આપ્યા એમ ભગવાન બે બે દાંત મોટી ઉંમરે પાછા લઈ લે છે. આ એની દયા જ છે, આ એની કૃપા જ છે. એનું દેવોય મધુર છે, એનું લેવું મધુર. આચાર્ય મહાપ્રભુ વલ્લભાચાર્યજીના જ્યેષ્ઠ પુત્રનું પ્રસિદ્ધ સૂત્ર છે ને વૈષ્ણવ ધર્માચાર્યનું, કે ગમનમ મધુરમ સમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુર. એ મધુર વસ્તુના અધિપતિ આપનું દેવોય મધુર, આપનું લેવું મધુર. આપકા ક્યાં મધુર નહીં હૈ, આપકા સબ કુછ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ ચરિતમ મધુરમ. આપકા સબ કુછ મધુર હૈ, આપકો ગમન ભી, આપકા સમન ભી, આપકા દેના ભી, આપકા લેના ભી. ભગવાન આપણી પાસેથી કઈ આપીને લઈ લે છે ના, તો શાંતિથી વિચારજો, એમાં આપણું કલ્યાણ જ છે, એમાં આપણું હિત છે, એટલા માટે જ લઈ લે છે. બાકી એને લેવા માટે બીજું કોઈ કારણ નથી. એવા ભગવાન ખૂબ દયા કરે છે. તો શિવપુરાણની કથા એ તો સાક્ષાત અમૃત છે. ફરીવાર ચોખવટ કરું, આ કથા કર્ણ રસાયણ કથા છે. કાનથી પીવાનું અમૃત છે, મુખથી પીવાનું અમૃત નથી. અને આ રસ, બ્રહ્મરસ, ભક્તિરસ જેને જેને પીધો એને જીવનમાં પરમ કલ્યાણ થઈ ગયું. તમે ભાગ્યશાળી છો, ભોળાનાથની દયા છે, જગન્નાથ દાદાએ દયા કરી છે, ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કૃપા કરી છે. 7 દિવસ સુધી અહીંયા આ શિવપુરાણ રૂપી અમૃત રસનું પરબ ખોલવામાં આવ્યું છે. પરબ બહુ ગરમી પડે ને ઉનાળામાં, એટલે આપણે ત્યાં પાણીના પરબ ખોલવામાં આવે. જેને જેને પ્યાસ હોય બધા પીવા માટે જાય એમ. સજનો, આ 7 દિવસ સુધી સુંદર મજાનું કથારૂપી અમૃતનું પર્વ છે. બાંધનારાઓએ બાંધ્યું છે, ખૂબ મહેનત કરીને, બહુ મોટો પુરુષાર્થ કરીને, હા બહુ મોટી દોડાદોડી કરીને આ સુંદર મજાનું પર્વ બાંધ્યું છે. આ શિવપુરાણની કથા એ અમૃતનું પર્વ છે, અને આ બનાવવા માટે કેટલું કેટલી મહેનત, કેટલો મોટો ઉદ્યમ કર્યો છે. પૂછો આ બધા સંતોને, પૂછો આ બધી સેવાભાવી ટીમોને, કાર્યકરોને. ઘણા સમયની મહેનત પછી આ એમનેમ નથી થતું. જરાક એ આયોજનો, આયોજકોની મહેનતને પણ જરાક ધ્યાનમાં લેજો. લાઇટ, માઇક, મંડપ, વ્યવસ્થા, ગોઠવણ, મહેમાનો આવું, ભોજન, આ બધી આપણે તો તૈયાર માલ સીધું ગાડલો તકીઓ જોઈને બેસી જ જઈએ છીએ. પણ બિછાવવા બહુ અઘરા છે, આ ગોઠવણ કરવી બહુ કઠણ છે. બનાવનારાઓએ ખૂબ મોટી મહેનત, પુરુષાર્થ કરીને બનાવ્યું છે સજ્જન, એની પાછળ બહુ મોટો ભોગ છે. તો બાંધનારાઓએ પરબ બાંધ્યું છે. પાનારાને છેટ રાજકોટથી બોલાવ્યો છે, તે હાથ દીવથી બેઠો બેઠો પાયા કરશે. આપણે ત્યાં પરબ બંધાય ને, એટલે પછી પરબ પાવાની અંદર પાણી દેવા માટે જે નિવૃત્ત હોય ને એને બેહાડવામાં આવે. જેને કંઈ કામ નહીં, ધંધો નહીં, કોઈ વ્યવસાય નહીં, નિવૃત્ત હોય એમ અમને સજનો અહીંયા સંતોએ પરબમાં પાણી પાવા માટે બોલાવ્યા છે. બાંધનારાઓએ બાંધ્યું, પાનારાને બોલાવ્યો છે, એટલે રાજકોટથી આવ્યો ને બેઠો બેઠો તમને હાથ દીવુદી પાયા કરશે. પણ હવે આ પરબનું આ સુંદર વાણીરૂપી પાણી તમારે કેટલું પીવું, ક્યારે પીવું, કઈ રીતે પીવું, પીવું કે ન પીવું, હા એમને કોરા ધાકોળ પાછા વયું જવું, એ તો તમારા ઉપર છે, એ બધું તમારા ઉપર છે. બાંધનારાઓએ બાંધ્યું, પાનારો પાયા કરે, પણ પછી તમે પીવો જ નહીં તો એમાં કેનો વાંક છે. રસોઈ બનાવવા વાળા રસોઈ બનાવે, પીરસનારા પીરસે, પણ ખાનારો ખાય જ નહીં.
અને ઘણા તો ખાય નહીં, પાછા બેઠા બેઠા ખોટ કાઢ્યા કરે કે દાળમાં મીઠું ઓછું હતું ને સંભારો કાચો હતો. હવે કોણ કાચો હતો એ તો ઠાકોરજી જાણે, મીઠું કેનામાં ઓછું એ તો ભગવાનને ખબર. ખાનારામાં ખોટ હોય પછી ખવડાવનારો શું કરે? અમે દાદરા એ બનીને ખીલા બહુ ખાધા રે, પણ ચડનારા કોઈ નો મળ્યા. બહુ મહેનત કરી પણ સજનો આખર એનું ફળ ન મળે ત્યારે આયોજકોને આ શ્રોતાઓના ભાવને સમજતા ક્યારેક વેદના થાય. કવિ કાગનું પ્રસિદ્ધ ભોજન છે એ માછડા કપાવી અને ખંડીએ દરાણા રે જી, માછડા કપાવી પછી પીર સાણા રે, પણ જમનારા કોઈ હજી. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા રે, ચડનારા કોઈ સરણી બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ નિસરણી બનીને ઉભા પણ ચડનારા ન મળ્યા. દાદરા બનીને ખીલા ખાધા પણ તપસ્યાના ફળ ન ભળ્યા. એવું ન બને એટલા માટે શ્રોતાઓને સાવધાન કરે સજનો. આ શ્રીમદ ભાગવતનું અમૃત બડી કૃપાથી મળ્યું છે, પીવામાં આળસ ન કરજો અને ખોટા વાદ વિવાદ ન કરશો, ખોટા વાળાબંધીમાં ન જશો, ખોટી ચર્ચામાં ન ઉતરશો. આ તો કૃપા કરીને સંસારી નામ કરુણયા પુરાણ ગોહ્યમ ભગવાન વ્યાસજી આપણા સંસારી ઉપર કરુણા કરીને આ ગ્રંથ આપ્યો છે. આપણને તો તૈયાર ભાણું મળ્યું છે, તૈયાર સીધું, એટલા માટે એને પીવામાં આળસ ન કરજો. બડું સુંદર પદ આપ્યું છે ભગવાન વ્યાસજીની. આ અદભુત રચના, અનુભૂત રચના શિવપુરાણ, 24,000 જેના શ્લોક છે. અને પ્રથમ શ્લોકની શરૂઆત આદ્ય અંત મંગલમ. આદ્ય શંકર ભગવાનનું પહેલું નામ છે આદ્ય. યતો વાચો ન નિવર્તંતે, બુદ્ધિ વિચારી ન શકે, મન તર્ક કરી ન શકે, વાણી બોલી ન શકે, કાન જેને સાંભળી ન શકે એવું તત્વ આદ્ય. સૂરજ ન થા ન ચાંદ થા, બિજલી નથી વહા, એવું જે તત્વ આદ્ય. પૃથ્વી નહીં, પાતાળ નહીં, બ્રહ્મલોક નહીં, ચૌદ લોક નહીં, સૂરજ નહીં, ચંદ્ર નહીં, તારા નહીં, આ કઈ જ નહીં, હા બ્રહ્માંડમાં કશું નહીં, અને જે તત્વ આદ્ય. શંકર ભગવાનનું પહેલું નામ છે આદ્ય. અને શંકર ભગવાનનું બીજું નામ છે અંત. આદ્ય પણ શિવ, અંત પણ શિવ, વિસર્જન પણ એ કરે. અને યાદ રાખજો, સર્જનના મૂલમાં પણ સર્જક શંકર ભગવાન છે. મૂલમાં જગતનું સર્જનનો શ્રેય ભગવાન ચતુરાનંદ બ્રહ્માજીને મળે. આ બ્રહ્માની સૃષ્ટિ છે, પણ બ્રહ્મા કમલમાં, કમલ વિષ્ણુની નાભીમાં, અને વિષ્ણુનો પ્રાદુર્ભાવ શંકર ભગવાન દ્વારા છે. એટલા માટે આદ્ય, આદ્ય ગુરુ શંકર પિતા. નટરાજ રાજ નમો નમઃ આદ્યની શરૂઆત કરી છે. કલાતીત કલ્યાણ કલ્પાંતકારી રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી શંકર ભગવાનને બડી સુંદર ઉપમા આપી. શંકર ભગવાન કલાતીત છે, કલ્યાણકારી, અને કલ્પાંત કલ્પનો અંત કરનારા શંકર ભગવાન, એવું પ્રમાણ છે. એટલા માટે શિવપુરાણની શરૂઆતનો પહેલો શબ્દ છે આદ્ય. આદ્યથી શરૂઆત. આપણે ગઈકાલે એક પદ ગાયેલું જે પ્રસિદ્ધ છે, હે આદ્ય ગુરુ
શંકર પિતા નટરાજ રાજ નમો આદ્ય ગુરુ એ એટલા માટે શંકર ભગવાન થી શરૂઆત, શંકર ભગવાન થી વિરામ છે, શિવ થી શરૂઆત અને શિવ થી વિરામ છે, પ્રમાણ છે. શરીરનો જન્મ થયો આત્માથી, આત્મા હતો એટલે આ શરીરનો જન્મ થયો, અને શરીરનું વિસર્જન થશે એટલે બધું જ બળી જશે, બધું જ અગ્નિમાં સમાઈ જશે. બચશે શું, છેલ્લે રહેશે શું? આત્મા રહેશે. આત્મા એ જ શંકર ભગવાન, એ જ શિવ છે. આદ્ય અંત મંગલમ, એટલા માટે આદ્ય પણ એ અંત પણ એ શંકર ભગવાન શિવજી મહારાજ. શિવપુરાણની શરૂઆતનો પહેલો શબ્દ છે અકાર, અથી શરૂઆત. શિવપુરાણની શરૂઆતનો પહેલો અથી, આદ્યમાં અથી શરૂઆત. અને આપ સૌને ખબર હશે અ શબ્દ નથી, અ છે ના એ સ્વર છે, સ્વર સ્વર છે. ક ખ ગ ઘ આ બધા શબ્દ છે, પણ આપ સૌને એ ખબર હશે કે કોઈ પણ શબ્દ સ્વર વગર ટકે નહીં. એના મૂળમાં સ્વર છે. ક બોલો છો એમાં અ આવી ગયો, ખ બોલો છો એમાં અ આવી ગયો. અ છે એટલે ખ બોલાય છે, અ ન હોય તો તમે ખ બોલી જ ન શકો, ક બોલી જ ન શકો, ગ બોલી જ ન શકો. અ સ્વર છે, સ્વર સાત છે. અ આ ઈ ઉ જે આપણે બારાક્ષરીમાં બોલીએ, સ્વર સાત છે. તો શંકર ભગવાન એ સ્વર છે, એટલે તો એક આપણે ત્યાં શાસ્ત્ર છે શ્રી શિવ સ્વરોદય, શિવ સ્વરોદય. એટલા માટે શંકર ભગવાન ને સ્વર પણ, એ શબ્દ પણ હે, સ્વર પણ હે. અને આપ સૌને ખબર છે શબ્દ પણ બ્રહ્મ છે અને નાદ પણ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ, નાદ બ્રહ્મ. આપણે જે કંઈ બોલીએ છીએ ને શબ્દ, એ શાશ્વત છે. આપણે મરી જઈએ છીએ પણ બોલેલા શબ્દ નથી મરતા, એ કાયમ માટે અખંડ અમર છે. શબ્દ મરતા નથી, યાદ રાખજો. આપણા મોઢામાંથી જે શબ્દ નીકળ્યા એ હવા દ્વારા બ્રહ્માંડમાં વિચરણ કરે છે, વિચરણ કરે છે. એનું મોટા મોટું પ્રમાણ તમારે જોવું હોય તો અત્યારનું આ ટેલિવિઝન, અત્યારનું આ રેડિયો અને આ મોબાઈલ ફોન, મોબાઈલમાં બોલનારો કેટલા ગાવ દૂર બેઠો બેઠો બોલતો હોય અને આપણે અહીંયા સંભળાય છે, એનો અર્થ કે એ શબ્દ મરતા નથી, અમર છે. એ શબ્દને પકડવાનું સાધન આવી ગયું એટલે એ શબ્દ પકડાય છે, અને સાધન ન હોય તો એ શબ્દ ફર્યા કરે. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરે કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.